लॉकडाउन दरमियान लोग घर में रही कैद थी गया था। लॉकडाउन ने अनेक लोग अवसर में बदली कई नवी वस्तु सीखी छे। राजकोट धोराजी एक खेडूते गौशाला में दूध दही साथ अन्य उत्पादनों बनावी समाज ने एवी नवी राहत चींधी छे। ધોરાજીના પશુપાલકની અનોખી સિદ્ધિ, ગૌશાળામાં તૈયાર કરી ઔષધિ અને વિવિધ ઉત્પાદન, ગાયના છાણ ગૌમૂત્રમાંથી બનાવી આયુર્વેદિક દવા, ઘર આંગણે ઉભો કર્યો આવકનો મોટો સ્ત્રોત। ગાયોને વહાલની સાથે માવજત કરી રહેલા આ છે ધોરાજીના યુવા ગોપાલક વિપુલભાઈ સુદાણી। તેઓ ગૌશાળા ચલાવે છે અને દૂધનું ઉત્પાદન કરે છે। કોરોના કાળ દરમિયાન લોકડાઉનમાં સમયમાં વિપુલભાઈને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને કચ્છમાં આવેલી એક ગૌશાળામાંથી પ્રેરણા લઈને પોતાના ઘર આંગણે ગૌશાળા બનાવવાનો નિર્ણય લીધો, તેમજ દૂધ દહીં અને ઘી સિવાયના વધુ ઉત્પાદન બનાવવા માટેનું જ્ઞાન લીધું અને આ જ જ્ઞાનના આધારે તેમણે ગાયના છાણ ગૌમૂત્ર વગેરેમાંથી આયુર્વેદિક દવા બનાવવાનું કામ શરૂ કર્યું। આજે તેઓ ગૌશાળામાં આ પ્રકારના વિવિધ ઉત્પાદનો બનાવી રહ્યા છે। લાંબા પાનવાળા ગોળ પાનવાળા ચારાનો બેલેન્સ કરી અને ચારો અમે ગાયને આપીએ છીએ અને દાણમાં ખાસ કરીને અમે બીટી કપાસિયા ખોળ કે બીટી કપાસિયા અમે જરા પણ આપતા નથી। મકાઈનો ખોળ છે, દવાઓનો ગોળ છે, બ્રાહ્મી સત્તાવરી અશ્વગંધા ચૂનો એ બધી વસ્તુ અમે રેગ્યુલર ગાયોને ખવડાવીએ છીએ અને ગાયનું મિલ્કિંગ પણ અમે મિલ્કિંગ મશીનથી કરીએ છીએ। મિલ્કિંગ મશીનથી દોહન કરવાથી ગાયના આછડે સુખાડીએ છીએ। વિપુલભાઈની ગૌશાળાની વાત કરીએ તો તેમની ગૌશાળામાં 75 જેટલી ઉત્તમ નસલની ગીર ગાય છે। તેઓ ગૌશાળામાં આધુનિક રીતે ગાયોની સંભાળ રાખી રહ્યા છે। આ ઉપરાંત દૂધ દોહવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। ગાય જે ગૌમૂત્ર અને છાણ આપે છે તેને અલગ રાખી તેમાંથી વિવિધ ઔષધિ બનાવવામાં આવે છે। ગાયના ગૌમૂત્રમાંથી ચામડીના રોગો સહિતના અનેક રોગોમાં ઉપયોગી એવા ગૌમૂત્ર અર્કનું ઉત્પાદન કરે છે, જ્યારે છાણમાંથી અનેક વસ્તુઓ બનાવે છે। આ સિવાય તેઓ ફિનાઇલનું પણ ઉત્પાદન કરે છે તથા તેને દેશભરમાં મોકલીને ઘર આંગણે આવકનો સ્ત્રોત ઊભો કર્યો છે। લોકડાઉન પહેલાં જે રેગ્યુલર બધું બહુ સારું સેટ થઈ ગયેલું હતું, પણ લોકડાઉનને હિસાબે થોડુંક દૂધ અને ઘી અને છાશના નિકાલમાં ઘણો પ્રોબ્લેમ થતો હતો, જેથી કરીને ઘીનો પણ સ્ટોક થઈ ગયેલો હતો। હવે લોકડાઉન પૂરું થવાથી ઘીનો નિકાલ રેગ્યુલર ચાલુ થઈ ગયો છે, છાશનું પણ વેચાણ સારું છે અને દૂધનો પણ નિકાલ સારો છે। મહત્વનું છે કે જો મનમાં કંઈક નવું શીખવાની ધગશ હોય તો વ્યક્તિ પરંપરાગત પદ્ધતિઓ છોડી નવું શીખી સમાજને નવી રાહ ચીંધતો જતો હોય છે। નિલેશ મારુ, મંતવ્ય ન્યૂઝ, ધોરાજી।